हवे सरदार एस्टेट वृंदावन चार रस्ता बे अलग अलग ब्रिज बनशे। वडोदरा शहर में ट्राफिकना प्रश्नों हल करवाना भागरूपे राज्य सरकार ना नियम अनुसार वडोदरा महानगरपालिका द्वारा सरदार एस्टेट थी वृंदावन चार रस्ता सुधी सड़ंग ओवरब्रिज बनावा माटेनुं आयोजन हाथ धरवामां आव्युं हतुं। दरमियान हवे फरी वखत आज स्थळे बे अलग अलग ब्रिज बनावा अंगेनी दरखास्त स्थायी समिति समक्ष मंजूर हेतु रजू थई छे। वाहनोनी वधती जती संख्या अने ट्राफिकना प्रश्नोने ध्यानमां राखीने राज्य सरकार द्वारा महानगरपालिका विस्तारमां 56 अने नगरपालिका विस्तारमां 21 मळीने कुल 75 फ्लायओवर ब्रिज बनावानुं आयोजन वर्ष 2019-20 अंदाजपत्रमां हाथ धर्युं हतुं, जेना अनुसંધાને वडोदरा महानगरपालिका द्वारा 6 जंक्शन ઉપર ફ્લાયઓવર બ્રિજ બનાવવાની દરખાસ્તને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ તરફથી મંજૂરી મળી છે, જે પૈકી સરદાર એસ્ટેટ ચાર રસ્તા ખાતે અંદાજે 55.39 કરોડ, વૃંદાવન ચાર રસ્તા અંદાજે 56.74 કરોડનું ખર્ચ આયોજન હતું। ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાની મળેલી સંકલન બેઠકમાં ધારાસભ્ય તથા રાજ્યમંત્રી મનીષાબેન વકીલ દ્વારા સરદાર એસ્ટેટ જંક્શનથી વૃંદાવન જંક્શન વચ્ચે સડંગ ફ્લાયઓવર બ્રિજ બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી અને તે માટે 1,30,87,91,900 અંદાજિત ખર્ચ રજૂ કર્યો હતો, જે અંગેના ડીપીઆરની ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ સમક્ષ દરખાસ્ત રજૂ થઈ હતી। સરકારી નવા SOR મુજબ 91 કરોડની ગ્રાન્ટ ફાળવી છે, જ્યારે બાકીના 27 કરોડ રાજ્ય સરકાર અથવા વડોદરા કોર્પોરેશનનું ચૂકવણું કરશે। અગાઉ સડંગ બ્રિજ બનાવવાની મંજૂરી સ્થાયી સમિતિએ આપ્યા બાદ હવે ફરી વખત બે અલગ અલગ બ્રિજ બનાવવા અંગેનું કામ સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ થયું છે। આમ ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે સમય વેડફાતા વિવાદ સર્જાયો છે। જે પ્રમાણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી વડોદરા શહેરના કોર્પોરેશનની પોતાની પણ ગ્રાન્ટ એમાં થોડો ઘણો ઉમેરો કરીને જે પ્રકારે આખા શહેરમાં વર્ષો પહેલાં અને હાલમાં બ્રિજોની સ્થિતિમાં ઉપલબ્ધતા કરાવી છે અને એની સાથે સાથે કેટલાક વિસ્તારમાં નવીન બ્રિજનું પણ આયોજન છે, એમાં ભૂતકાળમાં ક્યાંક આપના જ માધ્યમથી અમે વાત મૂકી હતી, વૃંદાવન ચાર રસ્તા અને સરદાર એસ્ટેટ ચાર રસ્તા જે 6 બ્રિજ બનવાના હતા એ પૈકીના આ બે બ્રિજને પણ બનાવવા માટેની દરખાસ્ત જે પહેલાં જુદા જુદા હતા એને સળંગ બનાવવાની દરખાસ્ત આવી હતી, જેમાં ખર્ચ વધવાની વાત હતી અને ખર્ચ વધવાની સાથે જે સરકારની એક પોલિસી છે એ પોલિસીને આધારે જે આપણને પ્રાપ્ત થનાર નાણાં હતા એમાં ક્યાંક ને ક્યાંક આપણે એમાં પોતાના ખર્ચના નાણાં પણ ઉમેરવાનો વિષય વધતો હતો, એ ધ્યાને રાખીને એક નિર્ણય કરવાની દિશામાં છે। હજુ શુક્રવાર એટલે આવતીકાલની સ્થાયી સમિતિમાં આના ઉપર વિસ્તૃત ચર્ચા કરીને જે પણ નિર્ણય કરવાનો હશે એ આપણા માધ્યમથી જ ફરી એ જણાવીશું। ફેરબદલ નિર્ણય થવાના કારણે જે લોકોને સુવિધા મળવી જોઈએ એમાં વિલંબ થઈ રહ્યો છે, શું કહેશો? ચોક્કસ આવનાર સમયમાં આ ફેરબદલ સાથે લોકોને અડચણ ન પડે, અગવડતા ન પડે, સરળતા રહે એ દિશામાં અમે બિલકુલ આગળ વધ્યા છે અને ખૂબ ઝડપથી આ નિર્ણય પૂર્ણ થશે એવો વિશ્વાસ છે। સળંગ બનાવવાનું સૂચન જે પ્રકારે આવ્યું હતું એ અત્યારે રાજ્ય સરકારની પોલિસી ધ્યાને આવ્યા બાદ એના ઉપર ફેરવિચારણા માટે દરખાસ્ત અમારી પાસે આવી છે। જે અલગ અલગ બ્રિજ બનાવવાની વાત છે એમાં પોલિસી એવી છે સરકારની કે એક બ્રિજ માટે જે ફિક્સ રકમ છે એ સરકાર આપતી હોય છે, જો મિક્સ બ્રિજ કરીએ, સળંગ બ્રિજ કરીએ તો એ એક જ બ્રિજ ગણાય, એ હેતુથી આ કદાચ વિભાગે ફેર વિચારણા કરી છે।